नमस्कार, मारू हूँ एडवोकेट छू, पण मारी पासे हाल में आवा 8 किस्साओ छे कि जेमा दीकरी ने खबर ज नथी होती कि सामे जे व्यक्ति छे ए हिंदू छे के मुस्लिम छे। ज्यारे ए लोको मळे छे त्यारे दीकरी ने एवुं होय छे कि ए अमारी वात ओळख छुपाई राखी होय छे। घणी वखत एवुं पण छे मारी पासे केस एम एवुं छे कि एने पोतानी जातने एने सिख बताई छे, बीजी एक छे एमे पोतानी जातने एने राजपूत बतावे छे। एक कमनसीब एक बहेननी एटली खराब पोजिशन छे अत्यारे के बहेनने एक भाई मळे छे, ए पोतानुं नाम एमने कहे छे कि हूँ नाम अलग बोलीशुं अत्यारे, एमनुं नाम एवुं बतावे छे कि मारुं नाम सुरेशभाई राजपूत छे, हूँ तने प्रेम करुं छुं, મારે તારી સાથે સંબંધ રાખવો છે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। દીકરી બોળવાઈ જાય છે એની સાથે, ત્યારબાદ એ બેન લગ્ન પહેલા જ એ બેન પ્રેગ્નેન્ટ થઈ જાય છે। પ્રેગ્નેન્ટ થયા બાદ એ બેન 4 મહિનાનો ગર્ભ હોય છે ત્યારે એમના મા બાપ, દીકરીના મા બાપ એવું કહે છે કે તમે મારી દીકરી સાથે હવે લગ્ન કરો। એ બેનને લઈને આગ્રા લઈ જવામાં આવે છે કે આપણે લગ્ન ત્યાં કરીએ જ્યાં આગાડી તાજમહેલ છે, જે પ્રેમનું પ્રતીક છે, આપણે ત્યાં જઈને લગ્ન કરીએ। બેન ત્યાં જાય છે, બેનને ત્યાં જઈને ખબર પડે છે પેટમાં 4 મહિનાનો ગર્ભ છે। બેનને એ વખતે ખબર પડે છે કે આ ભાઈ મુસ્લિમ છે, એને પહેલા પત્ની છે, એના 3 બાળકો છે। એ બેન પર શું વીતે, એ દીકરીની હાલમાં ઉંમર 24 વર્ષની છે, એ બેનના પર નીચેથી જમીન જતી રહે છે, ક્યાં જવું એ ખબર નથી પડતી, પોતાના મા બાપને કહી શકે એવી પોઝિશનમાં નથી બેન। ત્યારબાદ બેન આત્મહત્યા કરવાનું વિચારે છે, એવી ખરાબ પરિસ્થિતિ કે એમને એને મારઝૂડ કરી ભાઈએ બ્લેકમેલ કરી અને એને જબરજસ્તી એમની સાથે રાખી અને ત્યારબાદ એ બેનની સાથે વગર નિકાહ કંઈ પડ્યા નહીં, કોઈ મૌલવીના પાસે લઈ જાય છે બેનને। મૌલવી પાસે લઈ ગયા બાદ કાયદો એવું કહે છે કે તમારે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા જોઈએ। બેન બહુ ભણેલા નથી, એમને કંઈ ખબર નથી, બેન ખૂબ જ ટેન્શનમાં છે, એમની સાથે આટલું મોટું ચીટિંગ થઈ ગયું છે કે ભાઈ હું બીજી પત્ની છું કે ત્રીજી પત્ની એમાં જે વિચારમાં પડી જાય છે। એમની જે છોકરાની મા હતી એને એવું કીધું કે બેન તું ત્રીજી પત્ની છું, પહેલીથી તો તલાક લીધા છે, બીજી અહીંયા હાજર છે, એના 3 છોકરા છે અને બેન તું ત્રીજી છું, તારે હવે અહીંયા રહેવું પડશે, તારે ઇસ્લામ કબૂલ કરવો પડશે, તારે અહીંયા માંસ મચ્છી ખાવા પડશે, તારે અહીંયા ભક્તિ નહીં થાય, તું તારી માતાજી કે તારા જે કુળદેવતા છે એની પૂજા નહીં કરી શકું। તમે વિચારી શકો કે તમે ક્યાં આવી ગયા છો। એ દીકરી જબરજસ્તીથી ત્યાંથી અમદાવાદ આવે છે, એ દીકરીને જન્મ આપે છે, એનાથી વધીને હું તમને કહું એ દીકરી સાથે એને વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, દીકરી ત્યાંથી ભાગી છૂટે છે। હાલમાં બેને દરેક જગ્યાએ પોલીસમાં ને બધે કમ્પ્લેન આપેલી છે, એ દીકરી એક સંસ્થામાં હાલમાં સુરક્ષિત અવસ્થામાં અમારી પાસે છે અને છતાં પણ કોન્સ્ટન્ટ એ ભયના ઓછાયા હેઠળ જીવે છે કે ક્યારે મનું મર્ડર કરી નાખવામાં આવશે। સામેવાળા પક્ષો તરફથી કોન્સ્ટન્ટ એવી ધમકી મળવામાં આવી છે, ઇવન મને પણ ધમકી આપી છે કે બેન તમે કેસ છોડી દો, મને મારી પત્ની પાછી જોઈએ છે અને હું એને રાખીશ। અમારામાં તો હજી તો એક જ દીકરી અવતરી છે, અમારે તો હજી છ છોકરા લાવવાના છે, એને અમારી સાથે ગુલામ થઈને જ રહેવાનું છે। એટલે આવી ગંદી પોઝિશનમાં જીવતી હોય છે, વધારે એટલું જ કહેવાનું કે તમે ખૂબ ધ્યાન આપો ક્યાં વાત કરો છો। તમે હું નથી કહેતી કે તમે લિવિંગ સર્ટિફિકેટ માગો કે ઓળખાણ માગો, પણ હંમેશા આપણે જાગૃત રહીએ કોની સાથે બોલીએ છીએ। ફેસબુક હોય કે વોટ્સઅપ હોય એનો ઉપયોગ નેગેટિવ રીતે ના કરીએ, આપણે એલર્ટ રહીએ। કોઈ પોતાની ઓળખ છુપાડીને ઘણા બધા અકાઉન્ટ્સ ખોલાયેલા હોય છે, એ એમની ઓળખ છુપાવી તમારી સાથે આત્મીયતા કેળવે છે, તમે એને ફોટા મોકલો છો તો એનો દુરુપયોગ કરે છે। તો આપણે ભણેલા ગણેલા શિક્ષિત છીએ, મા બાપ સાથે મિત્રતા ભર્યો હંમેશા સંબંધ રાખો, ના હોય તો તમારા મિત્રોને તમે કહી શકો છો, તમારા મોટા સગા ભાઈ બહેન બધાની સાથે તમે તમારી માહિતી શેર કરો,
તમે જાણ્યા વગર આંધણું અડુકરણ કરીને વોટ્સએપ અને ફેસબુકમાં અડધો સમય વ્યતીત કર્યા વગર તમે દરેક જાણકારી મેળવીને જો આગળ વધશો તો તમારા ભવિષ્ય તમારું ઉજળું રહેશે. તો હું તમને આના દ્વારા એક જ આ માહિતી આપવા માંગીશ. જી લવ જિહાદનો કિસ્સો અને શું સાવધાની કેવી રીતે બોલવાઈ જતી હોય છે આપણી દીકરીઓ એની વાત સોનલબેને કરી. પ્રેમ આંધળો છે એમ કહે છે ને આંધળો છે ત્યાં જ એ લપસે છે અને બધા અકસ્માતો સર્જાય છે જીવનમાં. એ કોઈ એક દીકરીના જીવનમાં તોફાન નથી થતું પરંતુ આખા પરિવારમાં તોફાન ઉઠે છે. હવે આપણે અહીં ચર્ચા જે કંઈ માહિતી હતી આપણી પાસે કે જે આપવાની કોશિશ કરી ઘટનાઓ આપી, પરંતુ તમે ફસાઈ જાઓ એ પછીની આ દવાઓ છે, ઉપચાર છે. પરંતુ તમે ફસાવ નહીં એ માટે શું સાવધાની રાખવી જોઈએ? આપણા મનમાં જે પણ સવાલ ઉઠે આપ સીધા જ પૂછી શકશો આજના આપણા બંને મહેમાનોને એક નાનકડો સવાલ અને એ પછી આપ ચર્ચાનું શરૂઆત કરશો. રુજાનજીને સવાલ પૂછીશ. આ દીકરીઓ જે કોલેજમાં ભણે છે એને કોલેજમાં મોબાઈલ ફોન લાવવાની કે લઈ જવાની મનાઈ હોય છે, તો એ 109 ત્યારે કેવી રીતે 1091 કેવી રીતે સફળ થાય? મજા આવી ને, હવે બીજી મજા કરો. એવું કહી કીધું તું કે 1091 મોબાઈલથી બી ચાલે છે અને કોઈ સ્માર્ટફોન નથી જોતો ને લેન્ડલાઈનથી બી ચાલે છે. અને માની લો, બસમાં અપ ડાઉન કરતી વખતે બાજુની સીટ ઉપર બેઠેલો કોઈ રોમિયો કોઈ દીકરીને હેરાન કરે છે ત્યારે એ રોમિયોને એમ કહેતા કે પ્લીઝ તારો ફોન લાવ. એના માટે બે કે રોમિયોનો પહેલા આ એક એરા પહેલા પેલો પહેલાનું કહી દઉં. સૌથી પહેલાં તો જ્યારે તમને આવા પ્રોબ્લેમ હોય છે ત્યારે બે રીતે તમારા સેલ્ફને, એક તો હું અત્યારે થોડું સાહેબે પૂછ્યું એટલે થોડું મેન્ટલ સેલ્ફ ડિફેન્સ માટે કહીશ સાહેબ, મેન્ટલ સેલ્ફ ડિફેન્સ, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફિઝિકલી ના, એટલે એ લગતા સવાલ જવાબ થશે એમાં આપ માહિતી ચોક્કસ આપજો. કેમ કે આમાં કઈ પાર્ટ છે એટલે આપ સંચાલકોને વિનંતી કરી શકો છો કે મોબાઈલ ફોન લાવવા લઈ જવા માટે કમસે કમ આટલી છૂટ આપવી જોઈએ. ના, એમાં હું નહીં પડવા માંગતી, પણ ધ અધર વે આઈ લુક એટ ઇટ કે આમ શ્યોર જ્યારે સ્કૂલની અંદર જ્યારે રસ્તા પર આવા ઇશ્યુઝ થાય છે ત્યારે એઝ અ સિટીઝન ઘણા લોકો બીજા હેલ્પ કરે છે, બીજા ભાઈઓ કો ગો આવે છે હેલ્પ કરો. અને વર્સ્ટ કેસમાં જે હું હંમેશા બધાને કહું છું કે તમે બાજુવાલાના મોબાઈલથી બી 1091 પ્રેસ કરી લેશો, કારણ કે અમારી બીજી બી એક સિસ્ટમ છે કે માની લો કે તમારું 1091 તમે ડાયલ કર્યો અને તમે મિસ કોલ થઈ ગયો તો 3 વાર પોલીસવાલા તમને સામેથી ટ્રાય કરશે. અગર તમે ફોન નહીં ઉપાડ્યો તો 3 વાર પછી પોલીસને ખબર પડશે કે તમે ઇમરજન્સીમાં છો, તો તરત લોકેશન લઈને તમને બચાવવા આવશે. તો ધીસ ઇઝ ધ ઓન્લી થિંગ. અને બીજું કે આપણે થોડી હિંમત દાખવવાની છે, જે હું પછી કહીશ સાહેબે કહ્યું. જી, બીજો એક નાનકડો સવાલ કે પોલિટેકનિકમાં એક વિદ્યાર્થીની છેડછાડ થાય છે, લુખા તત્વો બહારના કોલેજ બહારના ક્લાસરૂમમાં ઘૂસી જાય છે અને એની છેડછાડ થાય છે અને પરિસ્થિતિ વણસે છે, કોલેજના કેમ્પસમાં એક ભયનો માહોલ સર્જાય છે. જી જી, 109 ક્યાં આવ્યું આમાં? તમને ખબર પડે કે તમારે આ વાપરવાનું છે, તમારા હેલ્પ માટે છે. ચર્ચા ઘણી બધી લાંબી ચાલે એમ છે અને બે મહેમાનો સાથે સવાલ જવાબ એક નાનકડી સમજ આપવાની કોશિશ કરી છે. અહીંયા એક પહેલો આ હપ્તો પૂરો થાય છે, પહેલો એપિસોડ પૂરો થાય છે, બીજો એપિસોડ શનિવારે આપ જોશો અને એ એપિસોડમાં આપ સવાલ જવાબ પોતે કરશો અને એ આપ મહેમાનોને જે કંઈ તમારે વિશેષ માહિતી મેળવી હોય આપણા મનમાં જે પણ સવાલ ઉઠે એ આપ કરીશો.